આમ હરખું વાળ જરા કા ધૂળ ઉડે સાઈ જો આ બધી પડી જો ધૂળ આ પડી અહીંયા તારા પગ પાસે આ રહી ગયું તારું હગલું જો આ જો અહીંયા બા તમને જરાય દયા નથી આવતી હે બા બા હું સવારથી લઈને અત્યાર સુધીમાં મેં 4 વાર કચરા કાઢી લીધા છે ઘરમાંથી તો બા હું તમારા ઘરની લક્ષ્મી છું કામવાળી નથી તો અમે ક્યાં તને કામવાળી કીધી છે હે આ ઘરનું કામ કરવું એને કઈ કામવાળી કહેવાય હે કામ કર ખાલી માની ઈ જ તો કરું છું બા સવારથી ઉઠીને નકરું કામ 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 લગરી કઈ આરામ નથી મને જોઈ કચરો પડ્યો વાળી નાખા બધોય અને આ હું કર્યું હાથમાં હે આ હું આ નવા કામા કર્યા હે આ હું કર્યું બા ઈ તો હું રસોડામાં સવારે કામ કરતી હતી કાચની બૈણીઓ હાથમાં લઈને બધી સાફ કરતી હતી તો એક બૈણી છટકી ગઈ એમાં ફૂટી ગઈ અરરા તો મને કાચ વાગી ગયું બા તો લોહી હે ભગવાન અમારી મોંઘી દાટ બૈણી તોડી નાખી એનું નથી કહેતી અને મને હાથ દુખે એમ કરવા માંડી મરેલ હાળી મોંઘી દાટ બૈણી હતી ખબર છે તને બા તમને ખાલી તમારી બૈણીની જ પીડા છે બળીતી જે કાચ ફૂટો મને લાગી ગયો એની પીડા તમને નથી દેખાતી બા તો ધ્યાન દેરા ન થવાય ધ્યાન રાખીને કામ કરાય આ થોડો કટલો આમ તો કાચ વાગી ગયો એમાં તો પાટા બાંધાય ને કઈક નાટક કર્યા બા તમને વહુનું દુઃખ નહીં સમજાય કારણ કે તમે સાસુ છો ને અને સાસુને વહુનું દુઃખ અને સુખ બે નો જોવાય એટલે હું તને દુઃખી કરું છું હે હું તને મારું છું હે તને હાથ અડાડો મેં હે બા તમને વહુનું દુઃખ નહીં દેખાય કારણ કે તમે સાસુ છો ને તમે બહુનું દુઃખ સમજી કેમ નથી શકતા હા હમણાં તો જીપડી બહુ હાલવા માંડી છે ને બહુ હાલવા માંડી છે ને હે પણ ધ્યાન રાખજે હું હા હું છું અને હા હું જ રહેવાની છું સમજી લેજે અને મારી જીપડી છે ને એ હવા હાથની છે એ તને ખબર છે ને હા બા મને બધી ખબર છે આ તમે સવા મણ જેટલી ગાડું દઈ દો છો ને કઈ બાકી નથી રાખતા લખણે તારા કોઈ દિવસ બા તમે મને જસ દીધો છે એ હું જસ દે હું તારા બાપ ને યાથી તું લાવી છે હું હે થોડા ખોચરા અને થોડા ગાભા બા સમાજ ની રીત પ્રમાણે જેટલું મારા મા બાપે મને દેવું જોઈએ ને એટલું દીધું જ છે પણ તમને કોઈ દી કઈ ધરો જ નથી બા તમને કાયમ બધું ઘટતું જ હોય છે એ બહુ મારી સામે નથી બોલવાનું જા મારા માટે ગરમ પાણી કરી આવ મારે ગરમ પાણી ના કોગળા કરવા છે હા બા હમણાં કરી દઉં પણ તમારા દીકરા આવે ને એટલે પહેલા મારે દવાખાને જવું પડશે મને બહુ આ દુખે છે બા હવે આટલું આમ તું બટકું વાગ્યું એમાં તો દવાખાને જવું છે પાટા બંધાવા છે ને ક્યાંય નથી આવવાનું અંદર હળદર ગરમ કરી અને હાથે લગાડી દેજો દવાખાને જવું છે બા તમારામાં તો દયા નામનો છાંટો નથી હો એ બહુ બોલ બોલ કરવા મારી સામે ઝીપડો લાવવા કહું છું હાલા ખાની માની કામ કરજે હાથમાં બગાડીને બેઠી હાળી રે ભગવાન બહુ બનીને આવી એટલે શું બધા સંબંધ કટ લાગણી દયા પ્રેમ કરુણા આ બધું મને મારા સાસરિયામાં મળશે જ નહીં હું કોને કહેવા જાઉં મારા દિલની વાત હું કોને કહેવા જાઉં અરે શું કહેવાનું છે બોલ તારે જે કેવું હોય ને એ મને કે અરે પણ આ હાથમાં શું થયું શું આવ્યું આ જેટલા સવાલો એક સાથે મને કરી નાખ્યા છે ને એ માયલો જો થોડો કઈ પ્રેમ મને કરો ને તો આ દુખાવો એમને મટી જાય અરે હું તને પ્રેમ કરું જ છું તારો પતિ છું પતિ તારા પ્રતિ મને લાગણી છે જ ચાલ એક કામ કર જો મને પ્રેમ કરતા હોય ને તો મને દવાખાને લઈ જાઓ હા હાલ જલ્દી દવાખાને એ ક્યાં આયલા બે જણા આટલા ઝડપથી માં તું જોતી નથી અને હાથમાં કેવો કાચ વાગ્યો છે એટલે અમે લોકો દવાખાને જઈએ છીએ હા તમને આવા તો કેટલાય કાચ વાગી ગયા તોય અમે કામ કરતા જ હતા ઘરમાં સમજ્યા
અને મારા ઓર્ડર વગર એક પગલું બહાર નથી ભરવાનું, સમજી ગયા? રેવા દો, નથી જવું, નથી જવું આપણે દવાખાને, હોળી પાછું ઘરમાં. હા, હોળી થશે, હોળી હળકશે. મેં કીધું ને, મારા કીધા વગર ઘરમાંથી એક ડગલું બહાર નથી મૂકવાનું. બા, હવે તું ઘડીક મૂંગી મરીશ? શું કામ રજનું ગજ કરે છે? હાલ હું જોઉં છું કોણ ના પાડે છે. હાલ એ કોણ એટલે તારી માં? આ ઘરમાં રહેવું હશે ને તો મારા તાબામાં જ રહેવું પડશે, સમજી લેજે. હવે તારી જીભડીને લગામ આપ, અમે તો આ હાલા દવાખાને. હાલ મારા ભેગી. હાવ બાયડી ભલો થઈ ગયો છે, હાવ બાયડી ભલો થઈ ગયો છે, બાયડીનો ગુલામ હાળો. લ્યો બા પાણી લાવો. હવ બેટા, તમારા બાપુજીનો ફોન હતો, તમને આટલો દેવા તેડાવ્યા છે, તો જતાવો ને ત્રણ ચાર દી, મારો દીકરો તમને મૂકી જશે. તૈયાર થા, હું તને મૂકી જાઉં. ના ના, રહેવા દો ને, બા ના પાડે છે ને તો નથી જવું. અરે દીકરાઓ, ઈ કોઈ દી આ નહીં પાડે, તમ તમારે જતાવો, અને અમે એના સ્વભાવથી ટેવાઈ ગયા છે, કડવી મૂળ જેવી છે. એ હું જતાવો, કાલે મારી દીકરી આવવાની છે. હારું ને, દીકરી આપણે ઘરે આવશે અને વહુ એના માવતર જશે. પણ બાપુજી, એ ના, મારી દીકરી આવે તો બે નણંદ ભોજાઈ ભેગા રહે કે નહીં, અને મારી દીકરીને કામનો કરવું પડે એકલીને, હે, એટલે એને ના પાડું છું જવાની. બા, નણંદબા હમણાં 15 દિવસ પહેલા તો આવ્યા હતા અને 5 દિવસ રોકાઈને ગયા. એ ઈ 5 દી રોકાઈ, 10 દી રોકાઈ, મહિનો રોકાઈ, એનો વધાર તારે નહીં કરવાનો, કહી દઉં છું. આ તો બા, મને મારા બાપને ત્યાં જવા દ્યો ને. ના, હું ના પાડું છું ને, એટલે નહીં જવાનું. બસ, મારી સામે નહીં બોલવાનું. તું માં છો કે દુશ્મન છો? અરે બે નહીં આવે, તને ગમે ને મને ગમે. જેમ બે નહીં આવે ને અને તને એની ઉપર વાલ આવે છે ને, એ માય કોકની દીકરી છે. એને એના બાપના ઘરે જવું હોય, એની માને એને વાલ કરવો હોય કે ન કરવો હોય. હવે તું મૂંગી મરીશ, આ તું માંદી પડીશ ને તો કોઈ તારી સેવાય નહીં કરે, આમનો મરી જાય. મા, તું સ્ત્રી છો તો બીજી સ્ત્રીના સુખ દુઃખ તો સમજ, થોડીક તો લાગણી પ્રેમ ભાવના રાખ. અરે દોશી, થોડોક તો વિચાર કર, આ વહુ તારા કેટલા માન પાન રાખે છે, તારે તાબે થઈ ગઈ છે. અને હા બોલ, ક્રોધ થી કે વટ થી ખુદી કોઈ તાબે ન થાય. અરે પ્રેમ થી લાગણી વહાવી ને તો વહુ તાબે થઈ જાય અને તારે હારી રીતે હાચવે. બોલી લીધું. બા બા, હું એક વાત કહું. હા, ફાટો મોટા માંથી. બા બા, તમારી દીકરી એ દીકરી અને અને હું કાંઈ જ નહીં. બા, હું કોકની દીકરી છું. બા બા, તમે મને આટ આટલા કમેન્ટ કીધા છે, હું ક્યારેય તમારી સામે નથી બોલી, પણ આજ આજ શું? બા, હું 1.5 વર્ષથી આ ઘરમાં લગ્ન કરીને આવી છું, એક વાર હું મારા પિયરે નથી ગઈ. જ્યારે જ્યારે મેં તમને કીધું છે ને બા, દર વખતે તમે નનયો જ કર્યો છે, પણ આજે આજે તો મને મારા સસરા અને મારા મારા ધણીએ મને રજા આપી દીધી છે, એટલે આજે તો હું મારા પિયર જઈશ જ. આજે તમારે જેમ કરવું એમ કરજો, આજે તો હું મારા પિયર જઈશ જ. અરે અરે, હવે તો સુધર, તારો સ્વભાવ સુધાર. જો આ દીકરા હોય તારા વિરુદ્ધ થઈ ગયો, દીકરો તારા વિરુદ્ધ થઈ ગયો, હું તારા વિરુદ્ધ થઈ ગયો. શું કામ, શું કામ આપણા સુખી સંસારના પ્રેમના માળાને પીકી નાખત. દીકરા બહુ, આજ મને મારી ભૂલ સમજાઈ ગઈ છે કે સાસુપણામાં તું દુખી થઈ અને હું પણ દુખી થઈ. મને માફ કરી દેજે દીકરા. માં, દુનિયાને જીતવી હોય ને તો પ્રેમથી જીતાય, પાવરથી નહીં. હા, અને જો તારે રોકાવા જવું હોય ને તો તું તારે જેટલા દિવસ રોકાવા જવું હોય ને એટલા દિવસ જજે. બસ, અહીંયા હું બધું સંભાળી લઈશ. હવે સાસુનો વટ ગયો. હા હા, ગયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું રિયા સામાણી. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારી સ્ટાર વિડીયો ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને તમને અમારો વિડીયો કેવો લાગે છે અમને કમેન્ટમાં જરૂરથી જણાવો. હેલો ફ્રેન્ડ, હું રમિત સાલાણી. તમને જો આ વિડીયો અમારો ગમ્યો હોય તો અમારી સ્ટાર વિડીયો ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.
હું મીના શર્મા, આપની સમક્ષ અમે સામાજિક વિડીયો લઈને આવ્યા છીએ. જો આપને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી સ્ટાર વિડીયો ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર દર્શક મિત્રો, હું નવીન વ્યાસ. તમને જો અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી સ્ટાર વિડીયો ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.